દિવાળીનો પર્વ છે હિન્દુઓ માટે તો તે ખાસ મહત્વનો તહેવાર છે, ત્યારે આજે આ દિવાળી છે તે નીતિ નિયમો દ્વારા ઉજવવામાં આવશે, જેમાં સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ચાઇનીઝ વસ્તુ ઉપર બેન લગાવવામાં આવી છે, ચાઇનીઝ ફટાકડા ઉપર બેન લગાવવામાં આવી છે, તે સાથે જ બીજી વસ્તુ પણ કહ્યું છે કે લાયસન્સ ધારકો છે તે જ લોકો ફટાકડા વેચી શકશે, તે પછી લાયસન્સ ધારકો જો અગર જો લાયસન્સ નહીં હોય તો તે લોકો ફટાકડા નહીં વેચી શકે, તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. તે બાદ પણ પરિપત્રમાં જાહેર કરવામાં આવ્યું છે કે 8 થી 10નો જે ટાઈમ આપવામાં આવ્યો છે તેમાં જ ફટાકડા ફોડી શકાશે. જાહેર જનતા હોય કે પછી વેપારી હોય કે કોઈ પણ વર્ગ હોય તેને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. 144ની કલમ અમદાવાદમાં લાગુ કરવામાં આવી છે, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે 144ની કલમમાં 4 થી વધારે વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે કે ફટાકડા ફોડી નહીં શકે. ત્યારે અમદાવાદની અંદર 144ની કલમ લાગુ થઈ છે ત્યારે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. હવામાં ઉડતા ફટાકડા કે જેનાથી પ્રદૂષણ ફેલાતું હોય તેવા ફટાકડા ઉપર બેન લગાવવામાં આવી છે, તે ફટાકડા ફોડી નહીં શકાય. સરકાર દ્વારા જે ગાઈડલાઇન બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે હેડ કોન્સ્ટેબલથી લઈને જે ઉપરી અધિકારીઓ છે જે તે એક્શન લઈ શકશે, કાયદેસરની કાર્યવાહી કરી શકશે, તેના ઉપર એક્શનો લઈ શકશે કે કોઈ પણ કાર્ય કરશે કે જાહેર સ્થળ ઉપર ફટાકડા ફોડશે. 8 થી 10નો જે ટાઈમ આપ્યો છે તે સિવાયના ટાઈમમાં જો જાહેર સ્થળ ઉપર કે જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવશે તો તેના ઉપર એક્શન લેવામાં આવશે. એકચ્યુઅલી મેડમ, આ કોરોના કાળના લીધે અત્યારે છે કે થોડો મંદીનો માહોલ છે, પણ ડોન્ટ વરી, થાય છે થોડો થોડો. અત્યારે આજે જ્યારે કાળી ચૌદશ અને ધનતેરસનું પર્વ છે એ પ્રમાણે ગરાગી થોડી આજે ડાઉન છે. મોસ્ટલી ગયા વર્ષે આના કરતાં બમણી ગરાગી હતી, પણ અત્યારે તમે જોઈ શકો છો માહોલ કે ટેન્ટો ખાલી પડ્યા છે. પછી એક બીજી વસ્તુ કે અમે લોકો જે લાઇસન્સ લઈને અહીંયા બેસીએ છીએ તો અમારા લોકોને જે પ્રોફિટ થવો જોઈએ, લાઇસન્સનું ગરાગને સમજવું જોઈએ કે એ લોકોને દુકાનમાંથી વસ્તુ ખરીદે છે, છતાં એ લોકો નાની નાની ટેન્ટમાંથી ખરીદે છે. બરાબર છે, ચાઇનીઝ પર બેન થવું જ જોઈએ મેડમ, જે આપણા દેશ માટે હાનિકારક છે. ચાઇનીઝ જે કોરોના અત્યારે હાલમાં જે પૂરો દેશ ભોગવી રહ્યો છે ચાઇનાની બદોલત, તો એકચ્યુઅલી ચાઇનીઝ વસ્તુ ઉપર બેન થવો જ જોઈએ, એના માટે અમારું પૂરું સમર્થન છે. જો અમને વેપારીને કહેવામાં આવશે કે ચાઇનાની વસ્તુ નહીં લે તો અમે લોકો મોટા વેપારી પાસેથી ચાઇનાની વસ્તુ નહીં લઈએ, પણ એ બધાને સમજવાની જરૂર છે. પણ એકચ્યુઅલી મેડમ કેવું હોય છે કે જે વેપારીઓ છે સ્ટોલમાં છે બરાબર, એમની પાસેથી જ અમુક લોકો થોડો માલ વધારે લઈને પછી એ લોકો લારીમાં કાં તો નાના નાના સ્ટોલ કરીને બેસતા હોય છે. હવે એ લોકોને આપણે કઈ રીતે કરી શકીએ? એ પણ માલ તો ખરીદે છે સ્ટોલમાંથી આવીને, પણ ડાયરેક્ટ કસ્ટમરને સમજવું જોઈએ કે એ લોકોને સ્ટોલમાંથી માલ ખરીદવું જોઈએ. સ્ટોલમાંથી એમને વિશ્વાસપાત્ર માલ મળશે કે આ વસ્તુ ક્રેકર્સ છે, એ સળગી શકે છે, નુકસાન કરી શકે છે, તો એમના બાળકોને એમના પાલ્યોને સારી વસ્તુ મળે એના હેતુથી તમારે સ્ટોરમાંથી માલ લેવો જોઈએ. અત્યારે અમારે ગઈ સાલ કરતાં 30 થી 35% વેચાણ થયું છે, 100% ખરીદી થયેલી હતી અમારી, એમાં ફક્ત 30 થી 35% જ વેચાણ થઈ. અને અમુક ગ્રાહકો અમને જે અમારે ભાવ હોય છે એના કરતાં પણ અમે સામાન આપીએ છીએ, એમાંથી અમને ઓછા પૈસા પીન જાય છે. મજબૂરીના કારણે અમારા વસ્તુ કરવું પડે છે, કાંઈ તો ના જ ફોરવા જોઈએ, એ નુકસાનકારક જ છે હકીકતમાં. અત્યારે હાલ જે દરેક સ્ટોલના અંદર સ્વદેશી ફટાકડા જ વેચાણ થઈ રહ્યું છે, ભાગ્યે જ કોઈક વેચતું હશે લારીઓમાં કે છૂટા છવાયા સંતાઈને, બાકી સ્ટોલોવાળા તો ના જ વેચે, લાયસન્સ ધારકો જ વેચે છે, પણ છૂટા છવાયા ના કોઈ ફેરિયાઓ હોય નાનું મોટું થોડું થોડું લઈને વેચે. અત્યારે જે સ્ટોલોવાળા ભરપૂર માલ લઈને બેસે છે પેલા છૂટા છવાયા વેચે, બાકી એમને કોઈ બીજું વધારે માલ ના હોય એમની જોડે. કેમેરામેન ભાર્ગવ નાયક સાથે ધ્રુવી પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.